જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરેલ ઇન્સ્ટિટ્યૂટ અને પંકજ જોશી ઈ ક્લાસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે નામ અને સંજ્ઞાના ભાગ એ એની અંદર આપણે થોડી સાદી સરળ સમજૂતી છે એ મિત્રો આપણે મેળવી છે કઈ કઈ સમજૂતી મેળવી તો એક તો એની આપણે ડેફિનેશન વ્યાખ્યા એની જોઈએ કે જે શબ્દ પ્રાણી વ્યક્તિ પદાર્થ ક્રિયાનો ગુણ કે ભાવ દર્શાવતો હોય એને આપણે નામ તરીકે ઓળખીએ છીએ મિત્રો પછી એના પાંચ પ્રકાર આપણે જોયા પહેલું છે વ્યક્તિવાચક વિશેષ નામ અથવા તો એને સંજ્ઞાવાચક નામ તરીકે પણ ઓળખવાય ત્યાર પછી આપણે જાતિવાચક જોયું ત્યાર પછી સમૂહવાચક છે જોયું પછી આપણે દ્રવ્યવાચક જોયું ભાવવાચક જોયું વિકારી નામ કોને કહેવાય એ જોયું અવિકારી નામ કોને કહેવાય એ પણ જોયું છે મિત્રો આપણે બરાબર અને ત્યાર પછી આપણે મૂર્ત અને અમૂર્ત કોને કહેવાય એ પણ આપણે મિત્રો જોયું છે બરાબર તો હવે આપણે ત્યાંથી આપણે છે એ આપણે આગળ જે છે એ આપણે લઈ જઈએ મિત્રો બરોબર ચાલો અહીંયા આપણે અહીંથી શરૂ કરવાનું છે બરોબર ને એ પહેલાં એક ખાલી પંક્તિ છે એ આપણે કહીએ ખૂબ સરસ મજાની છે સાંભળવા જેવી છે અને સાંભળીએ એટલે આપણા દિલને ખૂબ આનંદ થાય મિત્રો એવી એક પંક્તિ છે આમ તો એક જાતનું વિચાર જ કહેવાય સારો એવો બરાબર ને શેરો શાયરી જેવું છે મિત્રો કે ભલેને ભલા કહા ઓર બુરેને બુરા કહા મુજે ભલેને ભલા કહા ઓર બુરેને બુરા કહા મુજે ક્યુકિ જીસકો જીતની જરૂરત થી હી પહેચાન મુજે કહેવાનો ભાવાર્થ એટલો છે કે જેને જેટલી જરૂરત હતી ને એને એટલું જ આપણને ઓળખ્યું છે મિત્રો ભલેને ભલા કહા ઓર બુરેને બુરા કહા મુજે ક્યુકિ જીસકો જીતની જરૂરત થી ઉમેને ઉતના હિ પહેચાના મુજે બરાબર એટલે દુનિયાની અંદર એવું છે મિત્રો કે ભાઈ તમે બીજાને ઓળખો જાણો બરાબર ને મિત્રો દરેક વ્યક્તિ છે એ ખરાબ હોતો નથી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાનું બરાબર પણ તમે તમારી એંગલથી જુઓ એ વસ્તુ ખોટી છે મિત્રો બરાબર એટલે આગળ આપણે હવે જે છે એ આને આગળ છે એ લઈ જવાની છે મિત્રો નામ અને સંજ્ઞાના ટોપિક ને આપણે છે એ આગળ લઈ જઈએ મિત્રો વ્યક્તિવાચક વિશેષ નામ સંજ્ઞાવાચક નામનો પહેલો પ્રકાર છે ગુજરાતી ભાષામાં નામ અને સંજ્ઞાના પ્રકારો છે એમાં પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક વિશેષ નામ અને સંજ્ઞાવાચક છે બરોબર પહેલો જે ટોપિક છે વ્યક્તિવાચક છે વિશેષ નામ અને સંજ્ઞાવાચક કહેવાય એની સિમ્પલ વાસ્તુ આપણે કઈ યાદ રાખી હતી કે કોઈ ચોક્કસ એક કોઈ ચોક્કસ એકને જ લાગુ પડે ને મિત્રો તો એને વ્યક્તિવાચક કહેવાય ઉપર જે મેં આપેલું છે ને મિત્રો એ સ્પેશિયલ એન્ટિબાયોટિક આપેલી છે આ આ દવા યાદ રાખવાનું ખાલી આ એટલું જ યાદ રાખવાનું બીજું કંઈ વધારે યાદ નહીં રાખવાનું આ સ્લાઇડ નું આખું કન્કલુઝન હોય કે કોઈ ચોક્કસ એકને જ લાગુ પડે ને તો એને વ્યક્તિવાચક કહેવાય તમારા મનની અંદર કોઈ પણ હું નામ બોલો ને તમારા સમને સામે એક જ વ્યક્તિ દેખાય તો એને શું કેવાય વ્યક્તિવાચક વિશેષ નામ અથવા તો સંજ્ઞાવાચક નામ કહેવાય બરોબર એટલું યાદ રાખવાનું છે મિત્રો જે નામ કોઈ ચોક્કસ એક જ વ્યક્તિ કે પદાર્થને દર્શાવે તે શબ્દને વ્યક્તિવાચક સંજ્ઞા કે વિશેષ નામ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જે નામ કોઈ ચોક્કસ એક જ વ્યક્તિ કે પદાર્થને દર્શાવે તેને વ્યક્તિવાચક સંજ્ઞાવાચક કે વિશેષ નામ કહેવાય બરાબર આ એની સિમ્પલ વ્યાખ્યા છે ખાલી આપણે યાદ એટલું રાખવાનું છે કે તમે નામ લો અને સામે તમને ચોક્કસ એક જ દેખાય તો એવો એ પદાર્થ પદાર્થ હોય કે વ્યક્તિ હોય કે જે હોય એને વ્યક્તિવાચક નામ ગણી શકાય મિત્રો બરોબર દાખલા તરીકે એક વાક્ય આપણે જોઈએ મુંબઈ કાંઠે વસેલું શહેર છે મુંબઈ દરિયા બોલો સામે તમને પર્ટી એક જ ચોક્કસ જ દેખાશે મુંબઈ એટલે જ તે બરોબર એટલે મુંબઈ શબ્દ છે એ શું છે તો કે ભાઈ જાતિવાચક નથી પણ એ શું છે તો કે વ્યક્તિવાચક છે એની આગળ તમે જોશો તો શહેર શબ્દ છે એમાં આવશે પાછો મિત્રો તો શહેર શબ્દ છે એ પાછો હેમાં આવશે શેમાં આવશે મિત્રો વિચારો આપણે અગાઉ શું કીધું તું શહેર શેમાં આવશે તો કે ભાઈ એ જાતિવાચક ની અંદર આવે શહેર જાતિવાચક ની આવે દરિયો શબ્દ છે બરોબર તો એ પાછો જાતિવાચક છે પણ પેસિફિક મહાસાગર હિન્દ મહાસાગર હિંદ મહાસાગર એવું બોલે હિંદ મહાસાગર બોલે તો એ પાછું છે એ તમને ખબર પડી જાય કે આટલો જ હિન્દ મહાસાગર છે એ પાછો વ્યક્તિવાચક થઈ જાય

હિમાલય જોવાલાયક છે પર્વતો ઘણા બધા હોય પર્વતમાળા આપણે કહીએ તો પર્વતો ઘણા બધા હોય પણ એની અંદર હિમાલય મિત્રો તો કે હિમાલય એક જ હોય તો એને વ્યક્તિવાચકની અંદર મૂકી શકીએ આપણે બરાબર ત્યાર પછી ગંગા પવિત્ર નદી છે બરાબર નદીઓ ઘણી હોય સાબરમતી છે પછી કાવેરી છે આવી બધી નદી ઘણી હોય પણ એમાંથી એક ખાલી ચોક્કસ ગંગાનું જ કીધેલું છે મિત્રો અહીંયા તમને એટલે કોઈ ચોક્કસ એકનું કીધું હોય તો એ શું થાય તો કે ભાઈ ચોક્કસ એકની વાત કરવામાં આવેલી હોય તો આને કહેવાય વ્યક્તિવાચક અથવા તો વિશેષ નામ અથવા તો સંજ્ઞાવાચક કહી શકાય મુંબઈ તાજમહેલ હિમાલય અને જે છે એ મિત્રો શું છે તો કે ભાઈ વ્યક્તિવાચક છે બરોબર ને આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે તમારે હિમાલય એ ગંગા અને એ છે વ્યક્તિવાચક નામો છે એટલે તમે જે નામ બોલો બરાબર વ્યક્તિનું હોય કે પદાર્થનું હોય કે કોઈ પણનું હોય અને ચોક્કસ એક જ તમને સામે દેખાય તો એને વ્યક્તિવાચક કહેવાય આની સિમ્પલ અને સાદી આ જ વાત છે બીજી આમાં કશું છે નહીં બરાબર હવે આપણે જોઈએ ગિરનાર તો જો પર્વતો ઘણા બધા પણ એમાંથી ખાલી ગિરનાર કહું તો કે ગિરનાર એક જ હોય બરાબર ને ચોક્કસ તમને એક જ દેખાશે એમાં એટલે એ છે એ પાછું શું થાય તો કે ભાઈ એ પાછો વ્યક્તિવાચક થાય પણ પર્વત શબ્દ છે તો એ પાછો જાતિવાચક છે કેમ કે પર્વતો ઘણા બધા હોય પાછા બરાબર પણ એમાંથી કોઈ પણ એકની વાત કરીએ પાવાગઢનો ડુંગર હોય તો પાવાગઢની આપણે વાત કરીએ તો એ પાછો છે એ મિત્રો વ્યક્તિવાચક ની અંદર આવે બરોબર ને ગબ્બર છે આ બધા વ્યક્તિવાચક ની અંદર પાછા આવે બરાબર મિત્રો એટલે ખાસ ધ્યાન રાખવાનું પછી સાબરમતી તો નદીઓ ઘણી બધી નદી છે એ પાછો જાતિવાચક ની અંદર આવે મિત્રો બરાબર નદીઓ ઘણી બધી હોય એની આખી જાતિ હોય નદીની બરાબર પણ એમાંથી સાબરમતીની વાત કરીએ તો સાબરમતી એક જ દેશ ઘણા બધા હોય પણ ભારતનું નામ લઉં તો વ્યક્તિવાચક દેશ ઘણા બધા હોય પણ ભારતનું નામ લઉં તો વ્યક્તિવાચક દેશની અંદર અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે આ બધા ઘણા બધા દેશો છે બરાબર પણ ભારતનું નામ લઉં તો વ્યક્તિવાચક અમેરિકાનું નામ લઉં તો એ પણ વ્યક્તિવાચક થાય બરાબર સ્વિટરલેન્ડનું નામ લઉં તો એ પણ શું વ્યક્તિવાચકની અંદર આવે મિત્રો પછી શહેર શહેર શબ્દ પાછો જાતિવાચક ની અંદર આવે શહેર બોલું તો જાતિવાચક પણ એમાંથી કોઈ પણ એક શહેર ની વાત કરું તો અમદાવાદ રાજકોટ ભાવનગર આની વાત કરું તો તો પાછું વ્યક્તિવાચક અથવા તો સંજ્ઞાવાચક થઈ જાય મિત્રો બરાબર પછી સૂર્ય છે કારતક મહિના શબ્દ બોલું મહિના તો એ પાછું છે એ જાતિવાચક થાય પણ એમાંથી પર્ટિક્યુલર એક ચોક્કસ છે મહિનો છે

વાર બોલીએ તો જાતિવાચક એમાં વાર ઘણા હોય બરોબર પણ રવિવાર ખાસ એક નું ન કહીએ તો એ પાછું શું છે તો એ વ્યક્તિવાચક છે પછી અંગ્રેજી મહિનામાં જાન્યુઆરી બરોબર પછી ચંદ્ર છે ગુજરાત રાજ્ય બોલો રાજ્ય બોલું રાજ્ય તો એ શેમાં આવશે મિત્રો ચાલો વિચારો તો રાજ્ય શે શબ્દ શેમાં આવશે રાજ્ય શેમાં આવશે જાતિવાચકમાં પણ ખાસ એમાં ગુજરાતની વાત કરું તો પર્ટિક્યુલર એકની ચોક્કસની જ મેં વાત કરી ગુજરાત તો એ પાછું વ્યક્તિવાચક ની અંદર આવે ગોવિંદા નામ છે ગાંધીજી પછી દિવાળી સોમાસું ઋતુ છે એ ઋતુ શબ્દ બોલીએ તો એ પાછો ત્રણ ઋતુ છે અલગ અલગ છે બરોબર પણ એમાંથી ચોમાસાની વાત કરીએ તો વ્યક્તિવાચક આવે સંપો છે ભાવનગર રાજકોટ છે પછી ગામ શબ્દ બોલો ગામ ગામ તો એ પાછો જાતિવાચક થાય પણ એમાંથી એક જ ગામની વાત કરીએ તો ટીમાણાની તો ટીમાણા શબ્દ છે એ પાછો શું થાય શું થાય એ પાછો વ્યક્તિવાચક થાય બરોબર દાખલા તરીકે કોબડી કોબડી ગામ છે ગામ બોલો તો પાછો જાતિવાચક પણ કોબડીનું નામ લઈએ તો કે ભાઈ કોબડી એકનું નામ લઈએ તો એ પાછો વ્યક્તિવાચક થાય બરાબર ને એટલે આની અંદર એટલો ફેરફાર છે બીજો કઈ વિશેષ આમાં સમજવાનું નથી જે નામ અને શબ્દ તમે બોલો અને સામે ચોક્કસ એક જ તમને દેખાય તો તો એને એને વ્યક્તિવાચક શું કહેવાય વિશેષ નામ તરીકે ઓળખવામાં આવે એટલે એટલું ખાલી યાદ રાખવાનું છે આમાં બીજું કઈ વિશેષ નથી નેક્સ્ટ આગળ જોઈએ આપણે જાતિવાચક જાતિવાચક કોને કહેવાય વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગ માટે જે શબ્દ વપરાતો હોય ને એને જાતિવાચક કહેવાય મિત્રો બરોબર વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગ માટે જે શબ્દ વપરાય છે બરાબર એને શું કહેવાય જાતિવાચક કહેવાય મિત્રો બરાબર પણ આને આ એ રીતે નથી યાદ રાખવાનું આને મેં તમને જે રીતે યાદ રખાયું હતું ને દાખલા તરીકે સફરજન તો સફરજનને ફળ કહી શકાય પણ સફરજનને ઢગલો ન કહી શકાય તો ફળ શબ્દ છે જાતિવાચકમાં આવે ઢગલો શબ્દ છે એ પાછો સમૂહ વાચકમાં આવે એ રીતે આપણે યાદ રાખવાનું છે બરાબર વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગ માટે અહીંયા જુઓ આયો છે આખી જાતિને લાગુ પડે છે જોઈએ આપણે અહીંયા તમને દેખાશે જાતિવાચક નામ કોઈ એક વ્યક્તિ કે આખી જાતિને લાગુ પડે એને જાતિવાચક નામ કહેવાય બરોબર જે વસ્તુ પદાર્થ કે સજીવમાં સરખા ગુણ હોય અને તેનો એક વર્ગ કરીને તેને અમુક નામ આપવામાં આવે તેને જાતિવાચક નામ કહેવાય એટલે અમુક વસ્તુ પદાર્થ છે એનો એક સરખો વર્ગ કરી અને સરખા ગુણ હોય એનો એક વર્ગ કરી અને અમુક નામ એને આપવામાં આવે એને શું કહેવાય જાતિવાચક દાખલા તરીકે પશુ તો જાતિવાચક છે પ્રાણી તો જાતિવાચક નામ કહી શકાય બરાબર ને આ બધું પછી એના ઉદાહરણ આપણે જોઈએ કે ગિરનાર ગુજરાતનો ઊંચો પર્વત છે તો ભાઈ અહીંયા તમે ધ્યાન રાખો આવું વાંક્ય પરીક્ષા પૂછાય પરીક્ષામાં કઈ રીતે પૂછાય આવું વાક્ય હોય ગિરનાર ગુજરાતનો ઊંચો પર્વત હોય અને આની નીચે અંડરલાઇન હોય અને એ પૂછ્યું હોય કે રેખાંકિત પદ છે એ કઈ સંજ્ઞા છે એમ પૂછો નીચે ઓપ્શન હોય સંજ્ઞાવાચક છે જાતિવાચક છે બરાબર દ્રવ્યવાચક ભાવવાચક કે સમૂહ વાચક એવા ઓપ્શન નીચે હોય તો તમને ખબર છે કે પર્વત શેમાં આવે પર્વત તમે બોલો તો કાંઈ એક જ ચોક્કસ નામ તમારા ધ્યાનમાં ન આવે મિત્રો બરાબર પર્વત ઘણા બધા હોય એની જાતિ હોય આખી એટલે પર્વત છે એ જાતિવાચક છે પણ એમાં ગિરનાર અને ગિરનાર કહીએ આપણે તો એ પાછું શું થઈ જાય ગિરનાર કહીએ તો એ ચોક્કસતા આવી જાય મિત્રો એમાં એટલે ગિરનાર છે એ ચોક્કસતા છે એટલે ગિરનાર પાસો છે એ વ્યક્તિવાચક અથવા તો વિશેષ નામ તો સંજ્ઞાવાચક કહેવાય પણ પર્વત જે શબ્દ છે ને મિત્રો પર્વત એ પાસો છે એ જાતિવાચક ની અંદર આવે પછી આ ગુજરાત છે ને એ વ્યક્તિવાચક માં આવે રાજ્ય બોલીએ તો જાતિવાચક થાય પણ ગુજરાત બોલીએ તો એ વ્યક્તિવાચક કે ગણી શકાય બરોબર એટલે ખાસ આ થોડુંક એટલું ધ્યાનમાં રાખવાનું આપણે આપણી રીતે બરોબર મિત્રો પર્વત જાતિવાચક છે પછી બીજું ઉદાહરણ ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે તો અહીંયા રાજ્ય અને પાટનગર જુઓ એ બે જાતિવાચક ની અંદર આવે મિત્રો તમને ખબર છે કે રાજ્ય શબ્દ છે રાજ્યમાં ઘણા રાજ્ય હોય મિત્રો મહારાષ્ટ્ર રાજસ્થાન બરોબર પશ્ચિમ બંગાળા તેલંગાણા છે ઉત્તરાખંડ છે આમાં ઘણા રાજ્યો આવે અંદર બરોબર એટલે રાજ્ય શબ્દ જાતિવાચક છે પાટનગર તો પાટનગર પણ ઘણા હોય બરોબર ને અલગ અલગ રાજ્યોના અલગ અલગ પાટનગર હોય ગુજરાતનું તો કે ગાંધીનગર બરોબર એવા અલગ અલગ પાટનગર હોય દિલ્હી છે આપણા દેશની રાજધાની છે દિલ્હી કહેવાય બરોબર એટલે એવા અલગ અલગ પાટનગર હોય એટલે પાટનગર શબ્દ છે મિત્રો એ શેમાં આવે તો કે ભાઈ એ શબ્દ છે જાતિવાચક ની અંદર આવે પણ ગુજરાત અને ગાંધીનગર બે શેમાં આવે એ ગાંધીનગર કહો એટલે તમને ખબર હોય કે આની જ વાત કરે છે ચોક્કસ આ ગાંધીનગર આની જ વાત કરે છે એટલે ચોક્કસતા જ્યાં હોય ત્યાં પાછું વ્યક્તિવાચક થઈ જાય એટલે ગુજરાત અને ગાંધીનગર બે પાછા શું છે તો કે વ્યક્તિવાચક સંજ્ઞાવાચક છે ગુજરાત અને ગાંધીનગર એ વ્યક્તિવાચક નામ છે જ્યારે રાજ્ય અને પાટનગર છે એ બંને કેવા છે જાતિવાચક છે રાજ્ય અને પાટનગર જાતિવાચક છે ગુજરાત અને ગાંધીનગર છે એ વ્યક્તિવાચક છે બરાબર બીજા અલગ ઘણા નામો પાછા અહીંયા આપેલા છે ઉદાહરણ તરીકે જો આ તમે જોઈ શકશો મિત્રો નદી શબ્દ છે એ જાતિવાચક છે નદીઓ ઘણી બધી હોય બરાબર પણ એમાંથી એક નદીની વાત નર્મદાની કહું કરું હું મિત્રો તો પાછું નર્મદા શબ્દ બોલું તો એ વ્યક્તિવાચક થઈ જાય મિત્રો બરાબર એટલે યાદ રાખવાનું પછી સ્ત્રી શબ્દ છે સ્ત્રીઓ ઘણી હોય પણ એમાંથી એક સ્ત્રીનું કોઈ પણ નામ બોલું તો એ વ્યક્તિવાચક થઈ જાય બરાબર આ બધાય નામ પાછા કોઈ એક ચોક્કસ વ્યક્તિને પણ લગાડી શકાય હો આ બધાય નામો છે દાખલા તરીકે સામેથી કોઈ સ્ત્રી આવતી હોય મિત્રો બરોબર દાખલા તરીકે રીના છે એ સ્ત્રી છે સામેથી આવતી હોય તો હું એમ કહી શકું સ્ત્રી આવે છે બરોબર પણ સ્ત્રી શબ્દ બોલીએ તો એમાં ચોક્કસતા નથી આવતી કે આ આવે છે એવું નથી આવતું પાછું એના માટે ચોક્કસતા લાવવા માટે એમ જ પડે કે રીના આવે છે બરાબર ને મિત્રો એટલે ચોક્કસતા લાવવા માટે જે નામ વપરાય એ વ્યક્તિવાચક છે પણ ચોક્કસતા ન હોય અને કોઈ વ્યક્તિને તમે એ નામથી બોલાવો તો એ જાતિવાચક નામ કહેવાય રીના બેન આવતા હોય સામેથી તો સ્ત્રી આવે છે એમ કહી શકાય બરોબર ને ભાવિક આવતો ભાવિક શબ્દ ભાવિક આવતો હોય સામેથી તો એ આપણે છે એને આપણે વ્યક્તિવાચક ભાવિક નામ બોલાવો તો વ્યક્તિવાચક થાય બરાબર પણ આપણે એને પુરુષ કહીએ તમે પુરુષ આવે છે એમ કહીએ તો એ પાછો જાતિવાચક થઈ જાય મિત્રો બરાબર એટલે આવું છે બધું પછી પર્વત પર્વત છે એ આપણે જોઈ લીધું હમણાં પુરુષ દેશ શહેર બાળક ગ્રહ ગ્રહ છે એ પાછો જાતિ ની આવે પણ ખાસ એક પર્ટિક્યુલર ચોક્કસ એક ની મંગળ ની વાત કરતા હોય તો એ પાછો વ્યક્તિવાચક થઈ જાય મિત્રો પછી મકાન છે મજૂર ટેબલ દોસ્ત જિલ્લો તાલુકો તાલુકા ઘણા બધા હોય દાખલા તરીકે ભાવનગરના તાલુકાની વાત કરું તો તળાજાની વાત કરતા હોય એ મિત્રો તો તળાજા બોલીએ તો પાછો એ વ્યક્તિવાચક થાય પણ તાલુકો શબ્દ બોલીએ તો એ પાછો જાતિવાચક થઈ જાય એ રીતે જિલ્લાનો છે પછી બધાય સંબંધવાળા જે છે નામ છે મામા કાકા ભાઈ બેન આ બધાય મિત્રો શેમાં આવે તો આની અંદર આવે મિત્રો જાતિવાચકની અંદર આવે બરાબર પછી પુત્ર છે વિદ્યાર્થી છે મિત્રો પછી નેતા માણસ શિક્ષક પંખી ફળ રમત વૃક્ષ અને રાજ્ય આ બધા જે છે ને એ શેની અંદર આવે તો કે ભાઈ જાતિવાચકની અંદર આવે બરાબર સમજી ગયા આવે ન સમજ્યા હોય તો વિડીયોને પાછો થોડોક પાછો લઈને ફરી વખત સમજવાનો પ્રયત્ન કરવાનો બરાબર ફરી પછી નવું સમજાવીએ આપણે સમૂહવાચક કોઈ એક વ્યક્તિ કે પદાર્થને લાગુ ન પડે જો આ આ આપણી એન્ટિબાયોટિક હોય અને એન્ટિબાયોટિક કહેવાય બરાબર આપણે આપીએ યાદ રાખવા માટે કે કોઈ એક વ્યક્તિ કે પદાર્થને લાગુ ન પડે સમૂહવાચક નામ છે ને કોઈ એક વ્યક્તિ કે પદાર્થને લાગુ ન પડે હમણાં આપણે આગળ જોઈશું એટલે ખબર પડશે તમને એની વ્યાખ્યા ખાલી સમજીએ જે સંજ્ઞા કોઈ વ્યક્તિ પ્રાણી સમુદાય વર્ગ કે જૂથને દર્શાવતી હોય તેને સમૂહવાચક કહેવાય જો આ વ્યાખ્યાઓ તમે જોઈશો ને તો એની તમને નહીં સમજાય બરાબર ને પણ આપણે જે સ્પેશિયલ એન્ટિબાયોટિક તમને આપીને ટિપ્સ ટીપ્સ આપીએ ટીપ્સ કહેવાય ટિપ્સ જો યાદ રાખશો તો જ આ બધી વસ્તુ તમને સમજાય જાતિવાચક સમૂહ વાચક બે ભેગું થઈ જાય પાછું

એટલે પછી આગળ જોઈએ કોઈ પણ વ્યક્તિ કે પદાર્થના સમૂહને દર્શાવવા સમૂહ વાચક સંજ્ઞા વપરાય છે મિત્રો કોઈ પણ વ્યક્તિ કે પદાર્થના સમૂહને દર્શાવવા સમૂહવાચક સંજ્ઞા વપરાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ટોળું તો સામેથી એક વ્યક્તિ આવતો હોય તો એને એમ કહેવાય ટોળું આવે દાખલા તરીકે નરેશ આવતો હોય તો એમ કહેવાય ટોળું ન કહી શકાય મિત્રો એટલે કોઈ એક ચોક્કસ વ્યક્તિને આ ન લગાડી શકાય કોઈ એક ચોક્કસ વ્યક્તિને ન લગાડી શકાય એને સમૂહવાચક કહેવાય અને લગાડી શકાતું હોય તો એને જાતિવાચક કહેવાય અને ચોક્કસતા દર્શાવતું હોય તો એને વ્યક્તિવાચક કહેવાય એમાં એટલો ડિફરન્સ છે વ્યક્તિવાચક જાતિવાચક અને વાચકમાં એટલો જ ફેરફાર છે ખાલી એટલું યાદ રાખી લેવાનું કોઈને લગાડી શકાતું હોય અને ચોક્કસતા ન હોય મિત્રો તો એ જાતિવાચક છે લગાડી ન શકાતું હોય અને તમને જથ્થો બતાવતો હોય બરોબર તો એ સમૂહ વાચક છે અને ચોક્કસતા હોય કે ભાઈ આ પોતે એ એ જ તે તો ચોક્કસ વાચક ની અંદર આવે ત્રણ વસ્તુ યાદ રાખવાની ટિપ્સ છે જૂથ વર્ગ સમુદાય સમાજ ભંડોળ ધણ બરોબર ગાયોનું જે હોય એને ધણ કહેવાય મિત્રો ઢગલો ટુકડી ગણ વણઝાર ઝૂમખું પ્રજા દ્રાક્ષનું ઝૂમખું હોય પછી દળ ઘાસડી પછી ખાડું ભેંસનું જે ભેગો ભેંસો બધી થાય એને શું કહેવાય તો ખાડું કહેવાય જંગલ મેળો મેદની માણસો ભેગા થાય તો એને મેદની મેદની કહેવાય કહેવાય માણસો ભેગા થાય તો એને પછી એને ધણ ન કહેવાય બરાબર એટલે આકાશ ધ્યાન રાખવાનું પાછું અમુક શબ્દ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય ઘણી વખત એટલે આ એમાં બધા આવે પાછા પછી કાફલો ફોજ સમિતિ રેલી સરઘસ સભા સૈન્ય મંડળી સંઘ લૂમ ભીડ જથ્થો ટોળી પૂળો ભારો દળકટક સમૂહ લોકો અને આ શબ્દો તમે જોશો મિત્રો આ બધા સમૂહ વાચકમાં આવે સમૂહ વાચકમાં આવે આ કોઈ ચોક્કસ એક વ્યક્તિને ન લગાડી શકાય તમે લગાડો તો લગાડો ન લગાડી શકાય કોઈને ન લગાડી શકાય દાખલા તરીકે સામેથી એક વ્યક્તિ આવતો હોય તો મંડળી આવે એમ કહેવાય ન કહેવાય મિત્રો મંડળી આવે એમ ન કહેવાય મિત્રો સૈન્ય છે તો સામેથી કોઈ વ્યક્તિ આવતો હોય તો સૈન્ય આવે છે એમ કહેવાય ન કહી શકાય પણ સૈનિક સામેથી દાખલા તરીકે સૈનિક શબ્દ છે તો આમાંથી કોઈ વ્યક્તિ આવતો હોય ને ફોજની અંદર ભરતી થયો હોય તો એમ કહેવાય સૈનિક આવે છે તો સૈનિક પાછો જાતિવાચક થઈ જાય કેમ કે એને લગાડી શકાય પણ સૈનિક બોલવાથી કોઈ પર્ટીક્યુલર ચોક્કસતા નથી જળવાતી કે આ આવે છે એના માટે નામ બોલવું પડે નરેશ આવે છે રમેશ આવે તો એ વ્યક્તિવાચક થાય પાછું બરાબર એટલે આ રીતે છે ધ્યાન રાખવાનું આ બધા નામો જો જોઈ લો તમે આ બધા પૂછાશે ઘણી વખત તમારે પરીક્ષાની અંદર આ બધું પૂછાશે એટલે યાદ રાખવાનું તમારે આ બધું બરાબર મિત્રો ત્યાર પછી જોઈએ દ્રવ્યવાચક દ્રવ્યવાચક કોને કહેવાય બરાબર ધાતુ પ્રવાહી અને પદાર્થ નામ જેટલા હોય ને એ બધા છે એની અંદર આવે દ્રવ્યવાચકમાં આવે ધાતુ અને પ્રવાહી બધાય જે છે ને એ મિત્રો દૈવ અંદર આવે જે પદાર્થો જથ્થાના સ્વરૂપમાં હોય છે અને તેમને ગણ્ય વર્ગમાં સમાવી શકાય નહીં તેને દ્રૈવવાચક નામ કહેવાય બરાબર જો અહીંયા શું લખ્યું એની જે પદાર્થો જથ્થાના સ્વરૂપમાં હોય અને તેને ગણ્ય વર્ગમાં સમાવી શકાય એટલે જથ્થાના સ્વરૂપમાં હોય પણ એને ગણી ન શકાય

દાખલા તરીકે ડીઝલ હોય તો એને બહુ વચન હોય ડીઝલા નો કહી દેવાય પેટ્રોલ તો પેટ્રોલ આનો થાય પેટ્રોલ હોઉં એમ નહીં કરી ના શકાય મિત્રો બરોબર એટલે પ્રત્યયને ન લાગે બધી જ ધાતુઓ અનાજ અને પદાર્થો છે એનો સમાવેશ શેમાં થાય મિત્રો હતો કે ભાઈ એનો સમાવેશ થાય દ્રવ્ય ની અંદર સમજાય છે મિત્રો હું સમજાવું છું એ તમને બહુ સ્પષ્ટ રીતે સમજાવું છું બહુ સારી રીતે સમજાવવાની કોશિશ કરું છું મિત્રો બરોબર ધાતુઓ છે ને ધાતુઓ બધી છે એ ની અંદર આવે ચોનું છે ચાંદી પિત્તળ કાચું તાંબુ લોખંડ કલાય ટંગસ્ટન ને રૂપુ આ બધા મિત્રો છે એ દ્રવ્યવાચકની અંદર આવે પછી પ્રવાહીમાં પેટ્રોલ ડીઝલ પાણી ઘી દૂધ દહીં ચા કેરોસીન તેલ હે લોહી લોહી પણ જો પ્રવાહી છે એટલે એ લોહી પણ પાછું ની અંદર આવશે લોહી કોઈનું પીવાનું નહીં લોહી આપવાનું કશું બરાબર એટલે ડોનેટ કરવાનું મિત્રો છાશ અમૃત મધ અને ઝેર ઝેર પણ જો મિત્રો શેમાં આવે તો કે દ્રવ્યવાચકમાં બરોબર અમૃત આવું પૂછાય તો એ દ્રવ્યવાચક લખવાનું પછી છે લોટ રૂ આ પદાર્થોના નામ છે લોટ છે રૂ લાકડું માટી રેતી ગુલાબ કંકુ અબીલ કેસર કંસાર અને કાપડ આ બધા શેમાં આવે મિત્રો તો આ બધા દ્રવ્યવાચક અંદર આવે છે પછી અનાજ જોઈએ દાળ બરોબર દાળ એટલે એમાં બધી દાળ આવી જાય પછી પાછા એમ કહેવાય કે મગની દાળ તો મગની દાળ આવે કે ન આવે તો દાળ બોલી એટલે બધું આવી જાય એમાં બરોબર મિત્રો એટલે ખાસ એ ધ્યાન રાખવાનું દાળ કેવો તો એમાં આવે દાળ ભાત ઘઉં બાજરો જુવાર મકાઈ સણા ચા બોલીએ એટલે કઠોળ બધા એમાં આવી કઠોળ બોલીએ એટલે બધું આવી જાય ચણા મગ મઠ આ બધું પછી હે બરોબર ને એટલે એ ધ્યાન રાખવાનું તુવેર વાલ વટાણા મગ અને મઠ બરોબર આની અંદર છે એ બધું આવે છે મિત્રો બરોબર દાળ શબ્દ ની અંદર બધું આવી જાય બરોબર પછી સણા તુવેર વાલ વટાણા મગ અને મઠ આ બધા એની અંદર આવે છે મિત્રો બરાબર એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ચણાની બધું કહીએ એટલે બધું એની અંદર આવી જાય પછી દાળ ભાત દાળ એટલે બધી પ્રકારની દાળના નામ જે છે એ બધા એમાં જ આવી જાય ચણાની દાળ હોય ને મગની દાળ હોય ને બધી દાળ છે એ પછી આમાં દ્રવ્યવાચકની અંદર આવે બરાબર એટલે સમજાઈ ગયું છે આમાં કાંઈ વધારે સમજાવવાની મને જરૂર લાગતી નથી બરાબર પછી ભાવ વાચકની અંદર કે છે સ્પર્શી ન શકાય પણ કેવળ અનુભવી શકાય આ સ્પેશિયલ આપણી આપેલી એન્ટિબાયોટિક કહેવાય આને બરાબર આ યાદ રાખવાનું ભાવવાચકની અંદર યાદ રાખવાનું કે ભાઈ એને સ્પર્શી ન શકાય પણ કેવળ એને અનુભવી શકાય બરાબર દાખલા તરીકે હું તમારી ઉપર ગુસ્સે થયો અથવા તો ક્રોધિત થાવ થાવ જ નહીં કોઈ દી કેમ કે આપણો એવો સ્વભાવ જ નથી આ તો જસ્ટ વાત છે ખાલી તો મિત્રો આ કાંઈ તમે મને આમ ન કરી શકો એ કેટલા કેટલા ક્રોધિત છો તમે એવું જોઈ ન શકાય બરાબર ને પણ એનો અનુભવ કરી શકાય તમને અનુભવ મળે કે હવે ભાઈ સામે ઊભું રહેવું છે કે ભાઈ ભાગવું હોય અહીંથી એમ ખબર પડે આપણને બરાબર ને કે દરવાજો ક્યાં છે કઈ બાજુની બહાર નીકળાય એ ખબર પડે આપણને બરાબર એટલે અમૂર્ત જોઈ ન શકાય જો અમૂર્ત આપણે કીધું છે ને મૂર્ત અને અમૂર્ત એટલે અમૂર્ત એટલે જોઈ ન શકાય એને અમૂર્ત કહેવાય બરાબર ને એટલે આ બધી હકીકતમાં ભાવવચક વચક સંગીને મોસ્ટ ઓફલી અમૂર્તની અંદર જ આવે કે આને જોઈ નથી શકાતી જોઈ અમૂર્ત જોઈ ન શકાય સ્પર્શી ન શકાય અને હાથ વડે અડી ન શકાય તેનો કેવળ અનુભવ કરી શકાય બરોબર એટલે કે આપણે એના હાથ વડે એનો ખાલી અનુભવ કરી શકાય મિત્રો બરોબર ને એનો ખાલી માત્ર અનુભવ કરી શકાય જોઈ ન શકાય સ્પર્શી ન શકાય હવે એવી સંજ્ઞા કઈ કઈ છે તો આપણે કહીએ સમાનતા છે ગુસ્સો છે હતાશા ટાઢ બાળપણ પણવાળા લગભગ શબ્દો બધા છે ને એ આમાં આવશે મિત્રો બરોબર ઘડપણ છે આ બધા જે છે એ આમાં બધાય તો ન કહી શકાય પણ મેજોરિટી શબ્દો છે એ આમાં આવે એટલે યાદ રાખવાનું પછી જો આ ખાસ કિલોગ્રામનું અને કિલોમીટરનું ધ્યાન રાખજો આ ખાસ આ છે ને બે ની અંદર આવે મિત્રો એટલે આ તમને ખબર નથી હોતી ઘણી વખત એટલે આવા પ્રશ્નો છે એ પૂછે વધારે એ લોકો હવે કાંઈ પહેલાં તો લોકો પહેલાં આપણે વાંચન કાર્ય કરતું ને નવરીત જનરલ નોલેજ એક જ આવતી સોરી નવની જનરલ નોલેજ હો નવની જનરલ નોલેજ છે એ એક જ આવતી એટલે એમાંથી વાંચો ને એટલે પ્રશ્નો બધા એમાંથી જ હોય અને કાંઈ અત્યારે એવું ન પૂછે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ને રાજ્ય પક્ષી ક્યુ છે એવું ન પૂછે એ બધું પહેલાં હતું બધું હવે બધું લેવલ આનું અપ થઈ ગયું અને જનરેશન બધી હવે બહુ હાઈ આવી ગઈ છે અત્યારે અત્યારે પહેલાં ધોરણનું છોકરું મોબાઈલ ખોડીને મળું બધું ખોલ નાખતું હોય બધું આથી યુટ્યુબમાં ભલે એને ગણિત એને ઇંગ્લિશ ભલે બોલતા ન આવડતું હોય એને ખબર પડે કે અહીંયાથી બોલવાનું છે ને એથી બોલીને એટલે આવે પૂતળા અત્યારે જાજા ભાગે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું ને તો એમાં તો શિક્ષણ તો આપણે બાળકો તો લે છે બરાબર પણ જાજા ભાગના પૂતળાને ગેમું જ રમે છે એ બધા બરાબર એટલે આવું બધું છે મિત્રો શાંતિ છે ક્રોધ છે સ્નેહ મૃત્યુ છે બરોબર જો આ બધા નામ યાદ રાખજો મૃત્યુ ની બધા આમાં આવે બરોબર સુંદરતા ધન્યતા આશીર્વાદ છે જો આશીર્વાદ કઈ રીતે લખાય ધ્યાન રાખો ર ર ર જો રેફ રેફ હોય ને જે જે અક્ષર ઉપર તો એનો આગલો છે ને દીર્ઘ હોય એટલે મોટો હોય અને ર આકાર નો રેફ વાળો શબ્દ છે ને એ પોતે પાછો અક્ષર છે એ પોતે પાછો હસવા આવે હે અહીંયા એક ખાલી તમને દેખાડું જો અહીં ધ્યાન રાખજો દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપણે લઈએ સિંધુ આ ખાલી એમથી સમજાવવાની વાત છે સિંધુર્મી જો ર આકારનો રેફાળો અક્ષર છે ને એ પોતે હસ્વ છે હસ્વ એટલે નાનું અને ર આકારની રેફની પહેલાનો છે ને એ ધ છે કેવો છે ભાઈ તો કે ભાઈ એ પાછો છે એ કેવો છે દીર્ઘ છે બરાબર એટલે ર આકાર વાળો રેપ પોતે છે એ ઉપર હસવા આવે અને એની પાગલો જે છે એ હંમેશા દીર્ઘ હોય એક અપવાદ આમાં એક એક જ છે કેવો છે જો અહીંયા લખ્યો કારકિર્દી દેખાય આ અપવાદ છે આમાં રેફ વાળો શબ્દ પોતે જોવો કેવો છે દીર્ઘ છે 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 અને આગળનો એ કેવો હકીકતમાં રેફ વાળો જોઈએ હોવો જોઈએ અને આગળનો શબ્દ કેવો હોવો જોઈએ તો એ દીર્ઘ હોવો જોઈએ પણ અહીંયા હસ્વ છે એટલે આ એક છે ને એ અપવાદ છે મિત્રો એટલે આપણે જોડણી સાથે સાથે જોતા જઈએ ત્યારે તો આપણે જોઈશું કે મિત્રો વ્યવસ્થિત રીતે બરોબર પણ અત્યારે આપણે જોઈએ તો આપણને યાદ થોડોક સમજાય મિત્રો બરોબર એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે પછી સૌંદર્ય છે વધારો મોટાએ નિષ્ફળતા માંદગી વિવાહ રાત કારકિર્દી ઊંફ મૂર્ખતા શ્રદ્ધા પરિવર્તન સરળતા ખરાબ સાચું વિનય વિવેક શોખ ઠપકો પ્રણામ જાગૃતિ વિચાર આવેશ અભિગમ આઝાદી પ્રામાણિકતા નિંદ્રા આક્રોશ સેવા અને ફરજ આ બધા શેમાં આવે ભાવવાચકની અંદર આવે યાદ રાખજો આમાંથી જ એકાદો પૂછાય બરોબર એટલે લખી નાખવાનું પૂછાય એટલે બેઠે બેઠું હવે આગળ નેક્સ્ટ આપણે જોઈએ પછી સમજાઈ ગયું ભાવવાચક કોને કહેવાય સ્પર્શી ન શકાય પણ એને કેવળ અનુભવી શકાય અને ભાવવાચક કહેવાય એટલું યાદ રાખવાનું પછી ભાવવાચક છે ને નામ અને સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા બનાવવા માટે પ્રત્યયોનો ઉપયોગ થાય છે મોટે ભાગે વિશેષણો અને અન્ય સંજ્ઞાઓને પ્રત્યય લગાડીને ભાવવાચક સંજ્ઞા બને તો ઘણી વખત મિત્રો પરીક્ષામાં એવું પૂછાય કે આ સંજ્ઞા છે એનું ભાવવાચક બનાવો અથવા તો આ વિશેષણનું ભાવવાચક બનાવો એવા પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય એટલે આ જે સ્લાઇડ તમને મૂકી છે તમારી સામે એ એની છે મિત્રો કે આ શબ્દની ભાવો નિશાનામાંથી કયો શબ્દ છે એ ભાવવાચક છે એવું પણ તમને પૂછે બરોબર એટલે એના માટે મૂકી છે એટલે સામાન્ય રીતે સંજ્ઞા અને વિશેષણ જો સંજ્ઞા અને વિશેષણની પાછળ અંતે તા ત્વ અને ત્ય આ જે છે એ સામાન્ય રીતે લાગ્યા હોય ને તો એ ભાવવાચક હોય મિત્રો બરોબર જનરલી ખાલી વાત છે બધી જગ્યાએ નથી લાગુ પડતી પણ આવું તમને કહું છું મિત્રો કે આવું હોય ને તો એ ભાવવાચક સંજ્ઞા હોય કે ભાઈ જેની નીચે તા ત્વ અને ત્ય હોય ને તો એ લગભગ ભાવવાચક સંજ્ઞા હોય છે ઉદાહરણ લાયક આપણે જોઈ લઈએ હમણાં દાખલા તરીકે એક શબ્દ રમણીય છે તો એને ભાવવાચક બનાવ્યું ત્યારે અહીં જોવો નીચે પાછળ હું મૂક્યું તા મૂક્યું મૂક્યું ને દેખાય છે ને તમને આ જે છે રમણીય તો રમણીયતા પછી બીજો એક શબ્દ છે માનવું તો એનો જો ભાવવાચક હું છું માન્યતા બરોબર માન્યતા બરોબર એનો એની પાછળ તા લાગ્યો માન્યતા પછી પુરુષ શબ્દ છે એનું ભાવવાચક કર્યું પુરુષત્વ અહીંયા ત્વ લાગ્યું જોવો મેં તમને ત્વ કીધું ને કે ભાઈ ત્વ લાગે

યો ત્યો ત્યો વાળા એવા જો ત્યો એ એટલે આ વાળા ત્યો ત્યો લાગીને બળે પછી ઉચિત તો ઔચિત ત્યો અહીંયા ત્યો લાગ્યું મિત્રો એટલે કહેવાનો ભાવ એટલો છે કે જનરલી આવું ઘણી જગ્યાએ હોય કે છેલ્લે તા ત્વ અને ત્યો હોય તો એ ભાવવાચક સંજ્ઞા એવી રીતે બને એનાથી પછી ઘણી વખત આવું ન લાગે અને બીજા સામાન્ય એવા કયા નામ છે એ આપણે જોઈએ ગભરાવું તો ગભરામણ બરોબર ગભરાવું તો ગભરામણ મિત્રો આ જે છે એ અલગ છે ગભરાવું તો ગભરામણ મિત્રો બરોબર એટલે આ જે છે એ થોડાક અલગ છે એનાથી અલગ પડે છે મિત્રો એટલે આપણે આપણે એ છે જોઈએ મિત્રો કે ભાઈ અલગ ક્યાં ક્યાં પડે છે ગભરાવું તો ગભરામણ આ અલગ પડે છે બરોબર એકનું શું થાય તો કે એક્ય થાય એકનું શું થાય તો કે ભાઈ એક્ય થાય બરોબર એકનું ભાવ વાચક શું થાય એક્ય સંસળનું સાંચલ્ય થાય આ યાદ રાખજો સંસળનું સાંચલ્ય મધુરનું માધુર્ય થાય બરોબર મધુરનું શું થાય તો કે માધુર્ય પછી વિધવાનું વૈધવ્ય થાય યાદ રાખજો આ ખાસ યાદ રાખજો વિધવાનું વૈધવ્ય આ પૂછાણેલો છે પ્રશ્ન વિધવાનું શું થાય તો કે વૈધવ્ય બરોબર આ ખાસ પરીક્ષામાં પૂછાણેલો છે હો એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે પછી સખાનું સખ્ય તૈયારનું તૈયારી ક્રૂરનું ક્રોર્ય 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 ક્રૂરનું ક્રોર્ય પછી દયનીનું દયા આ યાદ રાખજો ખાસ દયનીનું દયા થાય છે જોવો દયાનું દયની નથી થતું દૈનીનું શું થાય છે દયા થાય છે અને શબ્દના શેડે ઈય અને ઈય પ્રત્યે આવે ને ઈય ઈ ઈય અને ઈ ઈય પ્રત્ય શબ્દના છેડે આવે ને મિત્રો તો એ શું હોય તો કે ભાઈ દીર્ઘ આવે ઈય પ્રત્ય છે એ હંમેશા દીર્ઘ દાખલા તરીકે માનનીય માનનીય ઈય પ્રત્યેય હોય ને એ હંમેશા કેવો હોય મિત્રો શબ્દના છેડે દીર્ઘ હોય જોડણી યાદ રાખતા જજો એટલે યાદ તમને રહે દિનનું દૈન્ય થાય દિનનું શું થાય દૈન્ય થાય સ્ફૂરવું સ્ફૂરવું નું શું થાય તો કે સ્ફુરણ થાય સ્ફૂરવાનું સ્ફૂરણ દુબળું દુબળું હોય તો એનું દૌર્બલ્ય થાય દૌર્બલ્ય અનુભૂતનું અનુભૂતિ થાય શિશુનું શૈશવ બુરુનું બુરાય સર્જવુંનું સર્જન અને લઘુનું લાઘવ લઘુનું શું થાય લાઘવ તો આ છે ભાવવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા કઈ રીતે બને એનું આપ્યું છે આમાંથી કોઈ પણ એકાદું છે એ પૂછાઈ શકે એવું છે આઈએમપી બરોબર એટલે આ તમારે ધ્યાન રાખવાનું આમાં બરોબર પછી ક્રિયાવાચક સંજ્ઞા જો ક્રિયાવાચક સંજ્ઞા છે ને કોને કહેવાય એ જોઈએ આપણે ક્રિયા દર્શાવનાર સંજ્ઞા અને ક્રિયાવાસક સંજ્ઞા કહેવાય જે ક્રિયા દર્શાવતું હોય ને દાખલા તરીકે હું બોલું છું તો બોલવાની એ ક્રિયા થાય તમે શાંતિથી સાંભળો છો તો સાંભળવું છે એ ક્રિયા થાય પછી બરાબર એટલે આવા જે ક્રિયાવાચક શબ્દો હોય મિત્રો એ જે છે એ ક્રિયાવાચક શબ્દો છે ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે એ ક્રિયાવાસક સંજ્ઞા કહેવાય ટૂંકમાં ક્રિયા દર્શાવતી હોય તો એને શું કહેવાય મિત્રો અ ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે બરોબર એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એમાં ક્યાં ક્યાં આવે રમત આવે ભણતર દોડ સાલ દર્શન બચત લેખન મારણ ઉઘરાણી આ બધા છે ક્રિયાવાચક સંજ્ઞાની અંદર આવે ક્રિયાવાચક અને કર્તૃ કર્તૃવાચક સંજ્ઞા બંને અલગ છે ક્રિયાવાચક ની અંદર ક્રિયા હોય ને કરતૃ અંદર કરતા બોધ કરાવનાર કરતા હોય એટલે બંને અલગ છે ધ્યાન રાખજો બે ભેગું ના થઈ જાય મિત્રો બરોબર પછી અમૂર્ત અને મૂર્ત સમજ આપણે જોઈ લઈએ જે સંજ્ઞાઓને જોઈ શકાય જેને જોઈ શકાય એને મૂર્ત કહેવાય જેને ન જોઈ શકાય એને અમૂર્ત કહેવાય જોઈ શકાય એને મૂર્ત કહેવાય એમાં શું આવે તો કે ભાઈ માણસ જોઈ શકાય સ્ત્રીને જોઈ શકાય પર્વત જોઈ શકાય નદી મગ અડદ દૂધ ઘી આ બધા છે એ મૂર્તની અંદર આવે કેમ કે આને જોઈ શકીએ એટલે પછી અમૂર્તમાં ક્યાં ક્યાં આવે તો કે લાગણી પ્રેમ દયા માયા ધિકાર બુદ્ધિ ક્રોધ હુંફ ભૂખ વિચાર માંગણી આ બધા છે એ અમૂર્તની અંદર આવે કેમ કે આને જોઈ શકાય નહીં એટલે ન જોઈ શકાય એટલે એ શેમાં આવે તો કે ભાઈ અમૂર્તની અંદર આવે બરોબર પછી આગળ આપણે જોઈએ કર્તૃવાચક જો આ એક માર્ક માટે ઘણી વખત ક્યાંક રાખજો સંજ્ઞા કોને કહેવાય તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો માત્ર આપણી પાસે આની સમજ જોવા મળશે તમને બરોબર આવું સરસ અને સારું જે શિક્ષણ છે મિત્રો તમને ક્યાંય એની જોવા મળે બરોબર આ માત્ર ને માત્ર આપણી પાસે જોવા મળશે મિત્રો કેમ કે આના માટે આપણે બહુ સમજી આ બધું કર્યું હોય આના માટે ઘણા ઘણી ખરી બૂકું છે એ જોવી પડતી હોય મિત્રો એક ટોપિક માત્ર આપણે ટોપિક ભલે અઠવાડિયા એક જ મૂકીએ અથવા તો દસ દિવસે ભલે એક જ મૂકીએ આપણે ગુજરાતી વ્યાકરણનો પણ એ સાચો સ્પષ્ટ અને એકદમ પરફેક્ટ હશે અને ક્યાંકથી જોઈ અને આપણે જે છે એ મિત્રો એનું પ્રૂફ છે એ ક્યાંકથી જોઈને આપણે લીધું હોય એનું પ્રૂફ દાખલા તરીકે કર્તૃવાચક છે તો કેમ ભગવત ભગવત ગો મંડળમાં જ લીધું કેમ કે આપણે જોવું તો પડે ને એમનામ તો કઈ સીધે સીધું તમને નથી દઈ દેવાતું કેમ કે આમાંથી તમારો એક માર્ક ગયો હોય તો શું થાય ઘણી વખત પોઈન્ટની અંદર રહી જાય મિત્રો એટલે ખોટું તમારું ખરાબ થાય એવું કરવાનો ઉદ્દેશ આપણો હોતો નથી મિત્રો બરોબર આપણે કરવું તો વ્યવસ્થિત કરવું ન કરવું તો સાનું બેસવું કરેવા દેવું બરોબર તમારીથી જે કામ ન હોય કાં કાં તો તો હટી જવું એ કરવું બે જ ઓપ્શન હોય બરોબર એટલે કરતા તરીકે જે સંજ્ઞાનો ઉપયોગ થાય ને કર્તૃવાચક સંજ્ઞા કહેવાય કરતાનો બોધ કરાવનાર સંજ્ઞા એટલે કરતૃવાચક સંજ્ઞા છે એના ઉદાહરણ જુઓ ગાંધીજી સત્ય અને અહિંસાના આગ્રહી હતા ગાંધીજીની ની છે અંડરલાઈન છે હવે આમાં કોણ થી પ્રશ્ન પૂછ્યો ને એટલે જવાબ છે ને એ કરતા આવશે ને એ કર્તૃવાચક સંજ્ઞા કહેવાય દાખલા તરીકે સત્ય અને અહિંસા આગ્રહી કોણ હતા ભાઈ કોણ હતા તો કે ભાઈ ગાંધીજી તો ગાંધીજી છે એ છે કર્તૃવાચક સંજ્ઞા થાય મિત્રો બરોબર પછી બાળકો બાળકો ચોકલેટ ખાય છે મિત્રો તો અહીંયા જો તમે જોશો બાળકો નીચે અંડરલાઈન છે તો આમાં કોણ થી પ્રશ્ન પૂછો ચોકલેટ કોણ ખાય છે તો જવાબ આવશે બાળકો બરોબર પછી ભારદ્વાજ ચિત્રોમાં ગાંધીજીને જુએ છે તો તમે એમ પૂછો કે ભાઈ ચિત્રોમાં ગાંધીજીને કોણ જોઈએ છે તો કે ભાઈ ભારદ્વાજ બરોબર તો કોણથી પ્રશ્ન પૂછ્યો જે જવાબ આવ્યો હોય એ કરતા કહેવાય તો એ કરતૃવાચક સંજ્ઞા કહેવાય એ રીતે રામલાલ ઉપજ જઈને ગાય આપે છે તો ઉપજ જઈને ગાય કોણ આપે તો ભાઈ કે રામલાલ આપે એટલે ક્રિયાનો કરનાર હોય ને ક્રિયાનો કરનાર એ કરતા કહેવાય કોણથી પ્રશ્ન પૂછો વાક્યને અને જે જવાબ આવે એ મિત્રો કરતા હોય અને વાક્યને શું અને કોનેથી પ્રશ્ન પૂછો ને તો જે જવાબ આવે ને એને કર્મ કહેવાય બરોબર એટલે આપેલ વાક્યની અંદર ગાંધીજી બાળકો ભારદ્વાજ અને રામલાલ આપેલ વાક્યની અંદર ગાંધીજી ભારદ્વાજ અને રામલાલ એ શું છે તો ભાઈ કર્તૃવાચક સંજ્ઞાઓ છે એટલે સમજાઈ ગયું તમને કર્તૃવાચક સંજ્ઞા માર્ક માટે પૂછાય છે યાદ રાખજો કર્તૃવાચક સંજ્ઞા કોને કહેવાય એની સિમ્પલ અને સાદી મેં તમને સમજ આપી દીધી વિશેષ આમાં કઈ કહેવાય ની હવે જરૂર મને લાગતી નથી મિત્રો બરોબર જો આ એનો આધાર પુરાવો પણ આપણે લઈને આયેલા છીએ કર્તૃવાચક આ સાર્થ જોડણી કોઈ છે મિત્રો સાર્થ ઝોરણી કોષનું આ કટિંગ છે એટલું આ દેખાય છે તમને એટલે સાર્થની સોરી ભગવદ્ ગો મંડળ હો આ ભગવદ્ ગો મંડળ છે એનો કટિંગ છે આ બધાય આ તમને કટિંગ દેખાતા છે અહીંયા તો એટલામ જોતા હશો અને કટિંગ દેખાતા છે ઝૂમ કરશો બોર્ડ ઉપર તો ઝૂમ કરો તો તમને વધારે દેખાય વિડીયોને વિડીયોની ક્લિયરિટી વ્યવસ્થિત તમને ન દેખાતી હોય તો ઉપર ત્રણ ડોટ્સ આપેલા છે માથે ઉપર ત્રણ ડોટ્સ છે ડોટ્સની અંદર જાય ત્રણસો ચાલીસ અથવા ચારસો એંશી રિઝોલ્યુશન કરી નાખો તમે થોડુંક ગાય કરો એટલે ઝૂમ દેખાય તમને વ્યવસ્થિત બરોબર એટલે આ જો અહીંયાથી લેવામાં આવેલું ભગવદ્ ગો મંડળ લખ્યું કર્તૃવાચક નો મતલબ શું થાય કરતા બોધ કરાવનાર હોય અને કર્તૃવાચક કહેવાય કર્તૃવાચક મને મારે ઘણી વખત કરતું કરતું બોલાઈ જાય છે બરોબર કર્તૃવાચક બરોબર પણ તમારે સમજી જવાનું કે કર્તૃવાચક બોલવું એટલે એ કર્તૃવાચકની જ વાત કરે છે કર્તૃવાચક કર્તૃ રૂ બોલાય કર્તૃ બરોબર કર્તૃ કર્તૃ રૂ બોલાય કર્તૃવાચક બરોબર ઓકે ચાલો નેક્સ્ટ વિકારી અને અવિકારી સંજ્ઞાની સમાજ આપણે લઈએ આ તો લીધેલી જ છે આપણે ખબર જ છે વિકાર એટલે ફેરફાર થઈ શકે એ અવિકારી એટલે ન થઈ શકે એવી લિંગ અને વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેવી સંજ્ઞાને વિકારી સંજ્ઞા કહેવાય આમાં ખાસ એક યાદ રાખવાનો હું એમ બોલું છું ને ફેરફાર થઈ શકે એને વિકારી કહેવાય ન થઈ શકે એને અવિકારી કહેવાય એટલે સમજી લેવાનું લિંગ વચનની વાત કરું છું લિંગ વચન મુજબ જો ફેરફાર થઈ શકે તો વિકારી લિંગ વચન મુજબ ફેરફાર ન થઈ શકે તો અવિકારી લિંગ વચન ન બોલવું કદાચ વારે ઘડીએ લાંબુ કરવા માટે એટલે કહું છું શોર્ટકટમાં કે ભાઈ ફેરફાર થઈ શકે એ વિકારી ન થઈ શકે એ અવિકારી પણ એ લિંગ વચન મુજબ યાદ રાખવાનું તમારે દાખલા તરીકે વાંદરો વાંદરી વાંદરું ઘોડો ઘોડી ઘોડા સપ્પુ સપ્પા છોકરો છોકરી અને છોકરું જો આ લિંગ અને વચન પ્રમાણે જો ફેરફાર થાય પૂરલિંગની અંદર વાંદરો સ્ત્રીલિંગની અંદર વાંદરી પછી નપુ સકલિંગ છે બાળક નપુ સકલિંગમાં કેવું 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 બોલો ને કેવી બોલો ને અને જે તમને જવાબ મળે કે નહીં સ્ત્રીલિંગ છે બરાબર કેવી કેવી વાંદરી તમે આને કેવી કહી છે વાંદરી કેવી એમ કહેવાય પછી વાંદરો કેવી ન કહી શકાય વાંદરો કેવો એના માટે કેવો કેવો વાપરવો પડે અને બાળક બાળક કેવી એમ ન કહી શકાય બાળક કેવું એમય ન કહી શકાય બાળક કેવું એમ કહી શકાય કેવું તો કેવુંથી તમે પૂછો અને જે મળે એ ન લિંગ બરાબર પછી કેવીથી તમે જે પૂછો છો તો એ સ્ત્રીલિંગ મળશે તમને અને કેવો પૂછશો તો એ તમને પૂરલિંગ મળશે મિત્રો બરાબર વાંદરી વાંદરો વાંદરી અને વાંદરું આ જે છે એ જો ફેરફાર થાય લિંગ અને વચન પ્રમાણે એટલે વિકારી કહેવાય ઘોડો ઘોડી અને ઘોડા ઘોડો ઘોડી અને ઘોડા બરોબર આ ફેરફાર થાય બરાબર ઘોડો ઘોડી અને ઘોડા લિંગ અને વચન મુજબ ફેરફાર થાય બરોબર ભેંસનું બચ્ચું આ પાડો પાડી બરાબર એ ફેરફાર થાય બરાબર ભેંસની અંદર પાડીનું માન હોય માણસમાં લાડીનું માન હોય આ તો બરાબર એટલે આવું છે ભેંસ પાડો અને પાડી ફેરફાર થાય સપ્પુ છપ્પા સપ્પુ છપ્પા બહુ વચનમાં છોકરો છોકરી અને છોકરું બરોબર લિંગના વચન મુજબ ફેરફાર થાય અવિકારી સંજ્ઞા લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય તેવી સંજ્ઞાને અવિકારી સંજ્ઞા કહેવાય લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય તેવી સંજ્ઞાને સંજ્ઞા કહેવાય જો આ ફેરફાર ન થાય પેટ તો પેટ છે કાંઈ પેટી ન કાંઈ કહેવાય બરાબર આપણું પેટ તો પેટ જ થાય બરાબર ને આ એટલે મિત્રો આનું કાંઈ ફેરફાર ન થઈ શકે હાથ છે પગ છે કમર દહીં ઘી રેતી હાર પ્રણામ વિવાહ માટી અને લોખંડ આના આ અિકારી બધાય છે આનો કાંઈ ફેરફાર લિંગ અને વચન મુજબ ન થઈ શકે એટલે સમજાઈ ગયું અવિકારી વિકારી કોને કહેવાય એમાં વધારે કાંઈ જરૂર સમજાવવાની નથી લાગતી નેક્સ્ટ આપણે જોઈએ આ કન્ક્લુઝન સ્લાઇડ છે મિત્રો બરાબર કે નામ કોને કહેવાય કે જે શબ્દ પ્રાણી પદાર્થ વ્યક્તિ વસ્તુ ક્રિયા કે ગુણ ગુણ ભાવ આવું બધું કાંઈ બતાવતો હોય બરાબર એનો નિર્દેશ કરતો હોય તો એને મિત્રો છે નામ તરીકે ઓળખી શકાય છે નામના મુખ્યત્વે નામના મુખ્યતે પાંચ પ્રકારો છે મેઈન પાંચ પ્રકારો છે વ્યક્તિવાચક વિશેષ નામ સંજ્ઞાવાચક નામાં 3 ને એક જ છે 3 બોલી ગયો એટલે 3 અલગ અલગ નથી એક જ છે બરોબર વ્યક્તિવાચક વિશેષ નામ અને સંજ્ઞાવાચક આ ત્રણેયને એક જ કહેવાય ત્યાર પછી જાતિવાચક તો ભાઈ જાતિ દર્શાવે છે આખી પછી સમૂહવાચક એ સમૂહ અથવા તો સમુદાય દર્શાવે છે જૂથ દર્શાવે છે મિત્રો બરોબર એક સમાન ભાવ અથવા તો ગુણ ધરાવતું હોય એવું પછી છે દ્રૈવવાચક દ્રૈવ એટલે કે શું થાય જથ્થો જેને માપી શકાય તોલી શકાતું હોય પણ એને ગણી ન શકાય દ્રૈવવાચક કહેવાય ભાવવાચક સંજ્ઞા મેં તમને કીધું કે જેમાં ભાવ હોય મિત્રો જેને સ્પર્શી ન શકાય બરાબર પણ એનો શું કહેવાય કરી શકાય માત્ર એનો અનુભવ કરી શકાય એને શું કહેવાય તો કે એને ભાવવાચક કહેવાય મિત્રો બરાબર એટલે આ આખું છે એ તમને હવે સમજાઈ ગયું છે ન સમજાણું હોય તો ફરી વખત વિડીયોને બેક લઈ અને ફરી વખત સમજવાની કોશિશ કરો મિત્રો બરાબર એટલે આ વાત છે વિકારી અવિકારીને કીધી લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય વિકારી લિંગ અને વચન પ્રમાણે ફેરફાર ન થાય અવિકારી જેને જોઈ શકાય એને મૂર્ત કહેવાય જેને ન જોઈ શકાય એને અમૂર્ત કહેવાય એના ઉદાહરણ પણ તમને આપ્યા છે મિત્રો બરાબર એની પછી હવે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે હવે જો તમે સોલ્વ કરો ને તમે આ બધું સોલ્વ કરશો ને એટલે તમને આવડતા જ હશે હવે અત્યારે તેમાં સોલ્વ કરશો ને એટલે તમને બધુંય આવડતું હશે જુઓ પહેલાં કદાચ ન આવડતું હોય હવે બધુંય આવડતું હશે પીએસઆઈ બે હજાર પંદર પંદરનું છે ને પેપર છે એમાં પ્રશ્ન પૂછાણેલો છે કે મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો મહેનત શેમાં આવે મિત્રો મહેનત શેમાં આવે મિત્રો મહેનત શેમાં આવે તો જો અહીંયા ધ્યાન રાખો તમે એ દ્રવ્યવાચકમાં પણ ના આવે એને કાંઈ માપી તોલી ન શકાય જાતિવાચક એની કાંઈ જાતિ પણ એવી નથી એટલે એ પણ ના આવે વ્યક્તિવાચક કાંઈ એવું વ્યક્તિ છે તો મહેનત બોલો તો પર્ટિક્યુલર એક ચોક્કસ નથી દેખાતું એ માત્ર ને માત્ર એનો ભાવ છે મહેનત મહેનત કરી એમ કહી શકાય આપણે બરાબર આપણે ખાલી છે અનુભવી શકીએ બરોબર એટલે એ ભાવવાચકની અંદર આવે છે મહેનત છે એ શેમાં આવે તો કે ભાઈ મહેનત છે એ ભાવવાચકની અંદર આવે બરોબર એટલે ખાસ ધ્યાન રાખવાનું આ ભાવવાચકની અંદર આવે પીએસઆઈ બે હજાર પંદરની પરીક્ષામાં પૂછાણેલો છે પેપર પેપરમાં પછી રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો મેં જો આવું પૂછાશે તમને રેખાંકિત કરેલ સંજ્ઞાનો આ તમને હું બતાવું છું પરીક્ષામાં કઈ રીતે પેપર પૂછાય ને તમને ખબર પડે ટીક કેમ કરવો એક એકથી બે માર્કનો પ્રશ્ન હોય તમે પાસે એવું સમજો હવે એક માર્કમાં એટલી બધી હું માથાકૂટ કરવી તો એમ કરો તો બધું વ્યવ જાય ભાઈ હે એક માર્કમાં હું માથાકડી બધું વીવું જાય એ તો ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય એક એક પકડવાનું છે એક એક મુદ્દો આપણે બરાબર તારે સો માર્ક થાય મિત્રો એમ તો ડાયરેક્ટ નથી થઈ જતા રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર સૈનિકો સૈનિકોનો પ્રકાર લખો સોરી સંજ્ઞાનો પ્રકાર લખો સૈનિકોની ટુકડી નગરમાં પ્રવેશીને ટુકડી નીચે અંડરલાઈન મિત્રો આવો તેમ વિચારો ટુકડી શેમાં આવે વિચારો તો એકવાર ટુકડી શેમાં આવે હે ખબર જ છે ને તમને પડીને ખબર ટુકડી શેમાં આવે એમ હે આપણે સમજાયું બધું લેખે જ હોય બરોબર શેમાં આવે ટુકડી હે સમૂહ વાચક અંદર આવે આવે ને સમૂહ વાચક અંદર કોઈ વ્યક્તિને ના લગાડી શકાય હે આમથી કોઈ એક વ્યક્તિ આવતો એમ કહેવાય ટુકડી આવે એમ હે એમ કહી તો હતો જાતિવાચક થાય જ પણ ન કહી શકાય એટલે શું થઈ ગયો સમૂહ વાચક થઈ ગયો મિત્રો બરાબર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો અમે કબીરબળ જોવા ગયા અમે કબીરબળ જોવા ગયા પીએસઆઈ બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલું છે ભાઈ પીએસઆઈની અંદર જો ભાઈ પ્રિલિમરી પરીક્ષામાં નહીં પણ મેન્સ પરીક્ષા પ્રિલિમરી નહીં પણ જે સો માર્કના જે એના પછીના ભાગમાં પેપર આવે છે ને એમાં ગુજરાતી છે વ્યાકરણ સાહિત્ય ને આ બધું સો માર્કનું હોય મિત્રો બરોબર સો માર્કનું હોય એટલે એમાં સો પ્રશ્નો હોય એટલે એમાં બધું આખું ગુજરાતી ગ્રામર તમારે જે છે એ આખું મિત્રો એમાં શીખવું પડે તમારે બરોબર એટલે આવું છે એ જે છે રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર છે એ શું છે કબીર વડ તો વડ ઘણા હોય પણ એમાંથી ચોક્કસ કબીર વડ કહતો તો કે એક જ હોય ચોક્કસતા આવીને મિત્રો ચોક્કસતા આવે તો શું આવે વ્યક્તિવાચક નામ આવે ચોક્કસતા આવે તો શું આવે વ્યક્તિવાચક નામ આવે મિત્રો બરોબર પછી સમૂહ વાચક ગોતવાનો છે ભાઈ સોનું શું છે યાદ કરો શું છે દ્રવવાચક દ્રવ છે ને એટલે આ આ આવ્યાનો જવાબ સોનું છે દ્રૈવ છે બરાબર ટુકડી છે એ તો ખબર જ છે સમિતિ છે એ પણ પાછું સમૂહ વાચક જ છે મિત્રો બરાબર પછી નેક્સ્ટ છે આપેલ શબ્દમાંથી ભાવવાચક સંજ્ઞા ગોતવાની છે મહેસૂલ તલાટી બે હાજર સોળ અને પીએસઆઈ એસઆઈ બે હાજર પંદર માં આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો હે પીએસઆઈ ની અને મહેસૂલ તલાટી ની પરીક્ષા પૂછાયેલો છે નિયમિત જો નિયમિત છે એ શું છે મિત્રો નિયમિત શું છે વિશેષણ રસિક પણ વિશેષણ છે દૂધ છે એ શું છે ભાવવાચક નથી દ્રવ્યવાચક છે મિત્રો શું છે દ્રવ્યવાચક આ આવશે વૈધવ્ય શું આવશે ભાવવાચક છે ભાવવાચક વિધવાનું શું બનતું હતું વૈધવ્ય બનતું હતું મિત્રો બરોબર એ તમને મેં દેખાડ્યું હતું વિધવાનું વૈધવ્ય બનતું હતું તમને દેખાડ્યું હતું જો તમને યાદ હોય તો બરોબર તમને યાદ હોય તો જો અહીંયા દેખાય વિધવાનું વૈધવ્ય છે બરોબર એ ત્યાં પ્રશ્ન પરીક્ષામાં એ પ્રશ્ન પૂછેલો છે મિત્રો વિધવાનું વેધવ્ય પૂછેલો છે એની પ્રશ્ન બરોબર જો અહીંયા એટલે વેધવ્ય જે છે ને મિત્રો એ શું છે ભાઈ ભાવવાચક છે બરોબર પછી નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે સંજ્ઞા કઈ દર્શાવે અમારું છે ને સંજ્ઞા નથી મિત્રો આ સર્વનામ છે નામની જગ્યાએ વપરાય ને સર્વનામ કહેવાય બરોબર સર્વનામ કુશળ છે એ વિશેષણ છે બરોબર પછી ઘડપણ છે એ અલા સોરી હોંશિયાર છે એ પણ વિશેષણ છે નામના અર્થમાં વધારો કરે બરોબર બાળક હોંશિયાર તો નામના અર્થમાં વધારો કરે પણ ઘડપણ શબ્દ છે પણ વાળા શબ્દ શું આવે ભાવવાચકમાં આવે મેં તમને કીધું તું એટલે આ પણ છે પેડપણ એ છે શું છે તો કે ભાવવાચક સંજ્ઞા છે અને એ સંજ્ઞા અથવા તો નામ છે મિત્રો પછી આપણે છેલ્લે જોઈ લઈએ જુનિયર ક્લાર્ક બે હાજર પંદર નું પેપર છે એમાં પૂછાણેલો છે નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે જાતિ દર્શાવતી હોય એને જાતિવાચક સંજ્ઞા કહેવાય ઝુમખું ઝુમખું કોઈ એકને ઝુમખું લગાડી શકાય

તો કે ભાઈ એ તો નથી જ આવતું ભલે તમને આમાંથી નથી ખબર હલો જાતિવાચક કયો છે મન નથી ખબર બરોબર એમાંથી જાતિવાચક કયો છે એ મન નથી ખબર પણ મને એ ખબર છે કે ઝૂમખું છે એ જાતિવાચકમાં ન આવે કેમ કે કોઈ એક વ્યક્તિને અથવા તો કોઈ એક ફળને ન લગાડી શકાય બરાબર કોઈ એક વસ્તુને ન લગાડી શકાય એટલે એ જાતિવાચક તો નથી એ જ મને ખબર પડી ગઈ પછી ગાંધીજી છે એ તો પોતે એક હું નામ લઉં ચોક્કસ તો એક ચોક્કસતા સામે 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 આવે અમારી ગાંધીજી એટલે મને ખબર જ છે કે આ જ ગાંધીજી છે ચોક્કસતા આવે એટલે એ વ્યક્તિવાચક નથી એટલે સોરી એ પણ જાતિવાચક નથી એ વ્યક્તિવાચક છે મિત્રો બરાબર એ પણ કેવો છે વ્યક્તિવાચક છે પછી પ્રેમ તો પ્રેમ તો તમને ખબર જ છે ભાઈ આને જોઈ ન શકાય જેને જોઈ ન શકાય પણ અનુભવી શકાય એને શું કહેવાય ભાવવાચક કહેવાય હવે વધ્યું હું તો કે ઝાડ એક જ વધ્યું

સાહિત્ય પણ લેતું જવું છે બરાબર એટલે એક જોડકા આપણે લેક્ચરના એન્ડિંગમાં એક જોડકું હશે છે તમારે એક ટોપિક પૂરો થાય એટલે એટલે જોડકું તમારે છે એ ગોતવાનું છે આ કૃતિ છે આ એના કર્તા છે આમાં તમારે ગોતી લેવાના છે પછી આના જવાબ છે ટેલિગ્રામ ચેનલ અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપણે મૂકી દઈશું મિત્રો બરોબર એટલે તમને દેખાશે કે આમાં જોવાનું ખેતરના ખોળે કૃતિ કોને લખી આમાં એના સામે જવાબ લખનાર વ્યક્તિ છે બરાબર આ આપવાનું કારણ એટલું છે કે તમે આ બાને બાને મિત્રો ગુજરાતી સાહિત્ય તમારું પાકું થશે બરાબર દાખલા તરીકે તમે મણિશંકર રત્નજી ભટ્ટની કૃતિ કઈ છે એક તમને કહી દો સાગર અને શશી આ પ્રકૃતિ ગીત છે એનું પ્રકૃતિ કાવ્ય બરાબર પ્રકૃતિ કાવ્ય છે મણિશંકર રત્નજી ભટ્ટનો આ પ્રકૃતિ કાયો છે તો તમે એટલું જોવા જઈશો એટલે તમે મણિશંકર વિશે ઘણું વાંચશો એનું જીવન કવન આખું વાંચશો આનો જન્મ ક્યાં થયો અમરેલી જિલ્લાના ચાવડમાં એનો જન્મ થયેલો છે એના પિતાનું નામ છે રત્નજી બરાબર એના પિતાનું નામ શું છે એનું પિતાનું નામ રત્નજી છે એનું મૃત્યુ ક્યાં ક્યાં ક્યારે ક્યાં થયું હતું મિત્રો તો લાહોર અને રાવલપિંડીની વચ્ચે ટ્રેનમાં આનું મૃત્યુ થયું બરોબર આનો એક છે કાયવ સંગ્રહ છે એ કયો છે પૂર્વાલાભ રામનારાયણવી પાઠકે આના મૃત્યુના દિવસે મણિશંકર રત્નજી ભટ્ટ જ્યારે મરી ગયા ત્યારે એના મૃત્યુના દિવસે એનો કાયવો સંગ્રહ છે એ પબ્લિશ કરેલો હતો જાહેરમાં બરાબર એ પૂર્વાલાપ એક માત્ર એનો કાયવો સંગ્રહ છે એનું નામ પૂર્વાલાપ પછી આની લખાણની શરૂઆત મારી કિસ્તી નામની કાયવાથી શરૂ કરેલી છે આ મણિશંકર રત્નજી ભટ્ટ છે એની મારી કિસ્તી નામની કાયવાથી એની લખાણની શરૂઆત મિત્રો છે એ કરેલી છે બરાબર એટલે આવું બધું હોય પછી કેકારવ કલાપીના મૃત્યુ પછી એનો કેકારો જે પબ્લિશ કર્યું એ પણ આ ભાઈ મણિશંકર રત્નજી ભટ્ટે કરેલું છે મિત્રો એટલે આવું ઘણું છે 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 બરોબર શ્રેષ્ઠ એ લખે આ ભાઈ શ્રેષ્ઠ ઉર્મી કાય્યો લખનાર છે એ મણિશંકર રત્નજી ભટ્ટ છે બરોબર એટલે આવી માહિતી છે એ તમને ઘણી ખરી મિત્રો છે એ મળતી જાય તમને બરોબર પછી ખંડ કાયવના પિતા તરીકે આને ઓળખવામાં આવે ખંડ કાયવના જનક બરોબર મણિશંકર રત્નજી ભટ્ટ છે એ ખંડક છે એટલે આવી બધી માહિતી તમને મળશે પ્રેમાનંદ છે તો પ્રેમાનંદ વિશે આખ્યાન શિરોમણી પણ કહેવાય મિત્રો એને બરોબર આખ્યાન એની સારા લખ્યા છે એના ભાગ આખ્યાન જે લખ્યા એની કડવામાં લખેલા છે મિત્રો એટલે પ્રેમાનંદ વિશે આવું કંઈક આવશે ને એટલે આવું તમે જોશો મિત્રો એટલે તમને માહિતી મળશે બરોબર એનો વ્યવસાય માણ ભટ્ટ અથવા તો ગાગરિયા ભટ્ટ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ મિત્રો માણ ભટ્ટ અથવા તો ગાગરિયા ભટ્ટ માણભટ અથવા તો ભટ્ટ તરીકે હું કામ પહેલાંના આજે તમને ખબર હોય તો આપણે જ્યારે પોગ્રામ પ્રોગ્રામ કરવા જઈએ છીએ ડાયરાના એવા તો અહીંયા સાજીંદાવાળાને એવું બધું હારી લઈ જતા તો પહેલાં આવું કંઈ હતું નહીં તો માણભટ્ટ છે એ માટલું લઈને બેસતા ને બાકીની આજુબાજુ બધા બેસતા એટલે માણભટ્ટ માટલા ઉપર વગાડતા બરાબર અને એ કથા જે છે એ કહેતા એટલે એના માણભટ અથવા તો ભટ્ટ એનો વ્યવસાય હતો એમાંથી આર્થિક ઉપાર્જન કરતા હતા મિત્રો બરાબર એટલે આવું બધું વસ્તુ છે એ તમને જાણવા નવું નવું મળશે મિત્રો બરાબર એટલે એના માટે થઈને તમારે આ બધું વસ્તુ કરવું પડે પછી ગુજરાતી સાહિત્યને જ્યાં સુધી હું ઉચ્ચ કક્ષા સુધી નહીં લેજો ત્યાં સુધી હું પેક પાઘડી નહીં પહેરું એવું પ્રેમાનંદે કીધું તું બરાબર ને આવું કોને કીધું તું એ કીધું તું આખ્યાન શિરોમણી છે એને કહી શકાય મિત્રો બરાબર આખ્યાન એને આખ્યાન સારા લખ્યા પણ આખ્યાનનો પિતા છે એ પાછું પ્રેમાનંદ નથી એટલે ધ્યાન રાખજો આખ્યાનના પિતા કોણ છે ભાલણ બરાબર અને આખ્યાનની શરૂઆતને એવું બધું કરનાર પાછા આપણા નરસિંહ મહેતા છે બરોબર ને મિત્રો એટલે એ પાછું આ બધી વસ્તુ નાની નાની વસ્તુ છે એ મિત્રો આપણે જોવાની હોય અને આવું બધું જ્યારે આ જોડકા જોઈશું ને ત્યારે તમારે આ જોવાનું પિત્તાંબર પટેલ કીધું તમને તો પિત્બર પટેલ વિશે માહિતી તમારે લેવાની આગળ આગળથી આમાંથી કૃતિ તો લેવાની જ છે એની કઈ છે એ ગોતવાની જ છે પણ પાછું સાથોસાથ આના વિશે જાણતું રહેવાનું છે ક્યારેક આપણે અનુકૂળતા છે તો આપણે આ ગુજરાતી સાહિત્યના જે એક એક કવિ છે એની શોર્ટકટ રીતથી એને કઈ રીતે યાદ રાખી શકાય એ પણ આપણે તમને શીખવાડીશું મિત્રો બરોબર એટલે વિશેષ વધારે કંઈ ન કહેતા આની ટેસ્ટ છે ટેલિગ્રામ ચેનલમાં પણ હશે અથવા તો આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકશું આપણે ટેસ્ટ જરૂરથી આપશું આશા રાખો કે તમને કમ્પ્લીટલી ખૂબ સારી રીતે આ બધી વસ્તુ સમજાણીએ છીએ હવે પછી આપણે નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં પાછું મળવાનું છે ત્યાં સુધી આ વિડીયોને જો હશે તમે વ્યવસ્થિત ન જોયો હોય તો ફરી વખત જોઈ લો વિડીયોને આખો પૂરો જોવાનો છે સ્કીપ ક્યાંય કરતા નહીં વ્યવસ્થિત નહીં તો નહીં ફાવે બરોબર અથવા તો નહીં આવડે તમને મિત્રો એટલે ક્યાંય સ્કીપ ન કરતા વ્યવસ્થિત આખો વિડીયો છે એ તમારે જોવાનો છે બરોબર એટલે વધારે વાત નથી કરતા નવા ટોપિક સાથે આપણે નવી રાહ સાથે છે એ મળવાનું થશે ત્યાં સુધી આપશો મિત્રો છે એ મને વિદાય આપશો જય હિન્દ